नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आप सबनों अपनी यूट्यूब चैनल श्याम सर एज्युकेशन की अंदर। आज आप धोरण 10 गणित एनु प्रकरण नंबर 5 विषय अभ्यास करवाना छे, जेमा अगाउना वीडियोस की अंदर आप प्रश्न नंबर 4 ने 5 नंबर दाखला है जोया था। आ वीडियोस की अंदर आप दाखला नंबर 6 जोईशु। तो आप आनी अंदर बे वस्तु जोवाने छे कि जो समांतर श्रेणी है कि नहीं हो तो बाकी त्रण पदों मेळववाना। तो सौथी पहला समांतर श्रेणी छे के नथी ते चेक करवा माटे आपणे शुं करशुं के दरेक पद वच्चेनो तफावत मेळवशुं। जो दरेक वखते तफावत सरखो मळे तो समांतर श्रेणी छे बाकी नथी। तो सौथी पहेला अहीं जे पद आव्या छे के A1 बराबर 0.2, A2 बराबर 0.22, A3 बराबर 0.222 अने A4 बराबर 0.2222 છે। આટલી વસ્તુ આપણને આપેલી છે, તો હવે સામાન્ય તફાવત D મેળવીએ એટલે કે A2 માઇનસ A1 એટલે 0.22 માઇનસ 0.2, તો આ આપણને મળશે 0.02। સમજાય છે? બાદ બાકી જ કરી છે, અહીંયા કંઈ નથી એટલે એમ ના એમ આ 2 માંથી 2 બધા એટલે 0 અને 0.0। એવી જ રીતે આપણે મેળવીએ કે A3 માઇનસ A2, ત્રીજા અને બીજા પદ વચ્ચેનો તફાવત મેળવીએ તો ત્રીજું પદ આપણને આપ્યું છે 0.222 માઇનસ 0.22, તો આ આપણને મળશે 0.002। અને તમે બાદબાકી કરશો તો મળશે તમને 0.02। તો અહીંયા જ આપણે જોઈએ તો બે તફાવત સરખા મળે છે, નથી મળતા, તેથી આગળ આપણે ચેક કરવાની જરૂર જ નથી, કારણ કે આ સમાંતર શ્રેણી આગળ બનશે જ નહીં કે અહીં A2 માઇનસ A1 ઇઝ નોટ ઇક્વલ ટુ A3 માઇનસ A2, આ બંને છે તે સરખા નથી, તેથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી, આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી। હવે આપણે એના પછીનો 7મો દાખલો જોઈએ, તો એની અંદર આપણને પદો આ મુજબ આપ્યા છે કે અહીં પ્રથમ પદ A1 છે તે 0 છે, બીજું પદ A2 છે તે -4 છે, ત્રીજું પદ A3 છે તે -8 છે, અને ચોથું પદ A4 છે તે -12 છે। તો હવે આપણે સામાન્ય તફાવત મેળવીએ કે તેથી D બરાબર A2 માઇનસ A1, A2 એટલે -4 -0, તો મળશે -4। હવે આપણે ત્રીજા પદ અને બીજા પદ વચ્ચેનો તફાવત મેળવીએ એટલે કે A3 માઇનસ A2, તો A3 એટલે કે -8 માઇનસ A2 એટલે -4, તો -8 માઇનસ માઇનસ +4, તો મળશે આપણને -4। અહીંયા બે સરખા મળે એટલે હજી આપણે એના પછીના બે પદ વચ્ચે એટલે કે ચોથા પદ અને ત્રીજા પદનો પણ તફાવત મેળવી લઈએ। ચોથું પદ એટલે -12 માઇનસ ત્રીજું પદ એટલે -8, તેથી -12 +8 બરાબર -4, તેથી આપેલ શ્રેણી છે તે સમાંતર શ્રેણી થશે। શું કામ કે દરેક વખતે આપણે તફાવત સરખો મેળવ્યો, તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તથા તેનો સામાન્ય તફાવત D બરાબર કેટલો મળે છે? -4 મળે છે। હવે આપણે એના પછીના
પદો મેળવવાના છે. તો પાંચમું પદ મેળવવાનું છે, ચાર તો આપેલા છે, પાંચ છ અને સાત, એ ફાઈવ બરાબર એ પ્લસ ફોર ડી. એ એટલે પ્રથમ પદ, ને પ્રથમ પદ આપણને આપ્યું ઝીરો, ઝીરો પ્લસ ફોર, ડી એટલે માઇનસ ચાર, તો આ મળશે આપણને ઝીરો માઇનસ પ્લસ માઇનસ ને સોળ એટલે માઇનસ સોળ. ત્યારબાદ છઠ્ઠું પદ આપણે મેળવીએ તો એ પ્લસ ફાઇવ ડી, એ એટલે ઝીરો પાંચ અને ડી એટલે માઇનસ ચાર, તો ઝીરો પ્લસ માઇનસ માઇનસ પાંચ ચોક વીસ, તેથી છઠ્ઠું પદ મેળ્યું આપણને માઇનસ વીસ. હવે આપણે સાતમું પદ મેળવીએ એટલે એ પ્લસ સિક્સ ડી, બસ આની અંદર કિંમત મૂકી દઈએ તો એ એટલે ઝીરો પ્લસ સિક્સ, ડી એટલે માઇનસ ચાર, ઝીરો પ્લસ માઇનસ માઇનસ છ ચોક ચોવીસ, તો એ સેવન આપણને મળશે માઇનસ ચોવીસ. આ ત્રણેય પદ આપણને મળી ગયા, આપણે બાકીના ત્રણ પદો મેળવવા હતા, તેથી લખીએ કે આમ એ ફાઈવ માઇનસ સોળ, એ સિક્સ માઇનસ વીસ અને એ સેવન બરાબર માઇનસ ચોવીસ મળે છે. ત્યારબાદ હવે આપણે આઠમો દાખલો જોઈએ, જેની અંદર અહીંયા આપણને પદો આપ્યા છે, દરેક પદો જોઈએ તો સમાન જ આપ્યા છે, તો સમાંતર શ્રેણી છે જ, પણ આપણે તે લખીને બતાવવું પડશે. એ વન બરાબર પણ માઇનસ વન બાય ટુ, એ ટુ બરાબર પણ માઇનસ વન બાય ટુ, એ થ્રી બરાબર માઇનસ વન બાય ટુ અને એ ફોર પણ માઇનસ વન બાય ટુ છે. બધા પદ સરખા જ છે, તેથી તેનો સામાન્ય તફાવત ડી બરાબર એ ટુ માઇનસ એ વન બરાબર એ ટુ એટલે કે માઇનસ વન બાય ટુ, માઇનસ એ વન એટલે પણ માઇનસ વન બાય ટુ. હવે આ થશે માઇનસ માઇનસ પ્લસ, માઇનસ વન બાય ટુ પ્લસ વન બાય ટુ ઝીરો, હવે આપણે ત્રીજા પદ અને બીજા પદ વચ્ચેનો તફાવત મેળવીએ તો એ પણ માઇનસ વન બાય ટુ છે અને બીજું પદ પણ માઇનસ વન બાય ટુ છે, તો આ માઇનસ વન બાય ટુ એમને મને માઇનસ માઇનસ પ્લસ વન બાય ટુ, પ્લસ માઇનસ ઝીરો. આપણે ચોથું પદ અને ત્રીજા પદ વચ્ચેનો તફાવત મેળવીએ તો માઇનસ વન બાય ટુ માઇનસ માઇનસ વન બાય ટુ, તો એ પણ માઇનસ વન બાય ટુ પ્લસ વન બાય ટુ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તેથી તે પણ ઝીરો. તો અહીંયા સામાન્ય તફાવત આપણને સરખો મળે છે અને એ ઝીરો મળે છે, તેથી આપેલી શ્રેણી છે તે સમાંતર શ્રેણી છે. આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે તથા તેનો સામાન્ય તફાવત ડી બરાબર ઝીરો છે. હવે આપણે એના પછીના પદો મેળવીએ તો તફાવત ઝીરો છે એટલે સરખા જ મળશે બધા પદ, આપણે માત્ર લખીને બતાવવાનું છે. કે પાંચમું પદ એટલે એ ફાઈવ બરાબર એ પ્લસ ફોર ડી, એ એટલે માઇનસ વન બાય ટુ પ્લસ ફોર ઇન્ટુ ઝીરો એટલે ઝીરો જ થઈ જશે, માઇનસ વન બાય ટુ પ્લસ ઝીરો એટલે આપણને એ ફાઈવ મળ્યું માઇનસ વન અપોન ટુ. હવે આપણે એ સિક્સ એટલે કે છઠ્ઠું પદ એ પ્લસ ફાઈવ ડી, એ એટલે માઇનસ વન અપોન ટુ પાંચ અને ડી એટલે ઝીરો, તો માઇનસ વન અપોન ટુ ને પાંચ ગુણ્યા ઝીરો એટલે ઝીરો, તેથી એ સિક્સ બરાબર માઇનસ વન અપોન ટુ.
સાતમું પદ મેળવીએ એટલે એ પ્લસ સિક્સ ડી બરાબર માઇનસ વન અપોન ટુ પ્લસ સિક્સ ઇન્ટુ ઝીરો. તો માઇનસ વન અપોન ટુ અને સિક્સ ઇન્ટુ ઝીરો એટલે ઝીરો. તેથી સાતમું પદ પર આપણને મળ્યું માઇનસ વન અપોન ટુ. તેથી લખીએ આપણે કે આમ એ ફાઈવ બરાબર માઇનસ વન અપોન ટુ, એ સિક્સ બરાબર પણ માઇનસ વન અપોન ટુ અને એ સેવન બરાબર પણ માઇનસ વન અપોન ટુ વડે છે. તો આપણને ત્રણેય પદો સરખા જ મળ્યા. શું કામ કે એનો બધી જગ્યાએ તફાવત જે છે ઝીરો જ છે, એટલે દરેક પદો સરખા જ મળશે અને એને સમાંતર શ્રેણી કહેવાય. આ યાદ રાખજો. હવે આપણે ત્યારબાદ એના પછી નવમો દાખલો જોઈએ, જેમાં આપણને પ્રથમ પદ આપ્યું છે એ વન બરાબર એક છે, એ ટુ એટલે બીજું પદ ત્રણ છે, એ થ્રી ત્રીજું પદ નવ છે અને એ ફોર સત્યાવીસ છે. હવે આપણે એ બધાનો સામાન્ય તફાવત ડી મેળવીએ, એટલે કે ડી બરાબર એ ટુ માઇનસ એ વન બરાબર એ ટુ એટલે ત્રણ માઇનસ એ વન એટલે એક. તો મળ્યો બે. હવે હું ત્રીજા પદ અને બીજા પદ વચ્ચેનો તફાવત મેળવી, એટલે કે એ વન માઇનસ એ ટુ મેળવીશ તો મળશે, સોરી એ થ્રી માઇનસ એ ટુ મેળવીશ તો મળશે નવ માઇનસ ત્રણ બરાબર નવમાંથી ત્રણ જાય તો છ. જે તફાવત મને સરખો મળતો નથી ને અહીંયા પણ મેળવશું આપણે તો પણ સરખો મળશે નહીં. તેથી લખીએ કે એ ટુ માઇનસ એ વન ઇઝ નોટ ઇક્વલ ટુ એ થ્રી માઇનસ એ ટુ, કે આ બંને સમાન નથી. તેથી આપેલ શ્રેણી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. બેમાં સરખો ન મળે તો આગળ પછી જવાની જરૂરિયાત રહેતી નથી, ડાયરેક્ટલી જ આપણને ખ્યાલ આવી જાય કે આ સમાંતર શ્રેણી નથી. જો તમે વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. જો તમે પ્રથમ વખત જ અમારી ચેનલ પર આવી રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. જય હિન્દ, જય ભારત.